પહેલા તો મારી સલાહ એ લોકો માટે એ રહેશે કે તમે એક આખા દિવસનો સચોટ ટાઈમ ટેબલ બનાવો, જે વિષયમાં તમે નબળા છો એને વધારે સમય આપો, એક એવો ટાઈમ ટેબલ બનાવો જેથી તમને પૂરતો સમય મળે એની પ્રેક્ટિસ માટે. બીજી વસ્તુ કે મોબાઈલને હવે 1.5 મહિના માટે થોડોક દૂર રાખો. સોશિયલ મીડિયાના યુઝને તમે દૂર કરશો, અહીંયાથી માઇન્ડ ડાયવર્ટ તમારું નહીં થાય, તો જ તમે ફોકસ કરી શકશો. ત્રીજી સલાહ મારી એવી છે કે જે નબળા વિષયો છે એને એના ટર્ન તરીકે તમે એને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. રીડ, રાઇટ એન્ડ રિકોલ. પહેલા તો એ સબ જે એને મેથ્સ છે તો એને પ્રેક્ટિસ, અથવા કોઈ થિયરટિકલ સબ્જેક્ટ છે તો એને રીડ કરો. પણ રીડ કરતા સમય તમારો જે ફોકસ છે, તમારું જે કોન્સન્ટ્રેશન છે, મગજમાં બીજા ખ્યાલો ન હોવા જોઈએ. પછી એ જ વસ્તુને રાઇટ કરો, પ્રેક્ટિસ કરો એની, અને વધુમાં વધુ પેપર લખો, અને જયારે એ પૂરું થઈ જાય ત્યારે રિકોલ કરો. એટલે રિકોલ કરો એટલે કે તમે જો ઇન ધ ફોર્મ ઓફ ટેસ્ટ કે તમને કયા એના ક્યાં ડાઉટ પડે છે, જે વસ્તુ તમને નથી આવડતી એનો રિવિઝન કરો. એટલે રીડ, રાઇટ ને રિકોલ કરશો તો 100% તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, આવશે ને આવશે. વધારે તણાવ ન લ્યો, સ્ટ્રેસ ન લ્યો. અને તમને લાગે કે મને પરીક્ષાનો સ્ટ્રેસ છે તો વાલી સાથે ચર્ચા કરો, અથવા કોઈ એક્સપર્ટ સાથે ચર્ચા કરો. અને કોઈ સ્પેસિફિક સબ્જેક્ટમાં તમને તકલીફ છે તો એ સબ્જેક્ટ એક્સપર્ટ સાથે ચર્ચા કરો. અને સૌથી અંતે હું દરેક વિદ્યાર્થીને એક સલાહ આપીશ કે પૂરતી નીંદર અને સારો ખોરાક, ભણતા ભણતા એ બે વસ્તુ બહુ જરૂરી છે. પૂરતી નીંદર હશે તો તમે કોન્સન્ટ્રેશન કરી શકશો, ફોકસ કરી શકશો. જે નીંદર નહીં મળે તો તમારે જે એના મગજ છે એના આરામ નહીં મળે તો એ વધારે કામ કરશે નહીં. અને હેલ્ધી ફૂડ, જંક ફૂડ નહીં પણ હેલ્ધી ફૂડ ખાઓ, જેથી તમે શારીરિક રીતે પણ શું રહ્યો, મજબૂત રહ્યો માનસિકની સાથે સાથે. આટલી મારી સલાહ છે, જેથી દરેક વિદ્યાર્થી એના વિષયમાં ઇમ્પ્રુવમેન્ટ કરશે અને આવનાર બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવશે. એટલે રીડ, રાઇટ અને રિકોલ ઉપર 100% ફોકસ કરવું જોઈએ. વધુ પડતા જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, જેમ મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, એવા વિષયોમાં બાળકોને ન્યુમેરિકલ્સ જે આવે છે એમાં વધારે પડતો શું રહે છે, એ લોકોને તકલીફ રહેતી હોય છે. કારણ કે ક્યાં ને ક્યાં આપણે જોઈએ છીએ કે જે આપણા 10માના વિદ્યાર્થીઓ છે એ વચ્ચેના જે કોરોનાના જે વર્ષ છે એ ઘણા બધા આજ સુધી એ ઇફેક્ટ કરી રહ્યા છે, પણ એનાથી હારવાનું નથી. જો બીત ગઈ સો ભાગ ગઈ, જે સમય વયો ગયો એને જવા દો, પણ હવે જે સમય તમારી પાસે છે એનો સદુપયોગ કરો અને સારી રીતે મહેનત કરો. ડુ હાર્ડ વર્ક બટ ડુ ઇટ સ્માર્ટલી. હાર્ડવર્ક કરો પણ સ્માર્ટ વેમાં કરો. માતા પિતા કદાચ ભણાવી ન શકતા હોય, પણ એમની મારા મત મુજબ એમને સલાહ છે કે પહેલા તો બાળકને પોઝિટિવ વેમાં પ્રોત્સાહિત કરો, પોઝિટિવ વેમાં પ્રોત્સાહિત કરો. એની ઉપર એને ટાઈમ ટેબલ મેન્ટેન કરે એવો પ્રેમથી એને સમજાવો, મોટિવેટ કરો એને ગોલ અચીવ કરવા માટે કે બેટા ભણીશ તો જ આ ગોલ અચીવ કરી શકીશ. તમને સ્ટ્રેસમાં લાગે બાળક, ક્યાં પણ લાગે કે આ તનાવમાં આવી રહ્યો છે બાળક એને બોર્ડની તનાવ રહ્યો છે, તો એના કોઈ એક્સપર્ટ સાથે, સાયકોલોજીસ્ટ સાથે એને કોન્ટેક્ટ કરાવીને એનો જે બીક છે અથવા એના જે ડર છે એ દૂર કરાવવું જોઈએ. અને વિદ્યાર્થી સાથે 15 મિનિટ સમય વિતાવવું જોઈએ એવી મારી માતા પિતાની સલાહ છે.